गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 8 માં આજે પ્રકરણ નંબર 4 પદાર્થો ધાતુ અને અધાતુ તત્વો વિશે સમજીશું અને આગળ અભ્યાસ કરીશું. તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે પરિચિત છો. કેટલાક પદાર્થો કોષ્ટકમાં દર્શાવ્યા છે એનો શું કીધું હોય, દેખાવ અથવા તો ચળચળ ચમકદાર છે કે નહીં એના માટેનું, અને સખતપણું કેવું હોય છે. તો કે વસ્તુ આપેલી હોય અથવા તો પદાર્થ આપેલો હોય, શું આપેલો, લોખંડ, તો કેવું હોય, એ કોલસો, સલ્ફર, એલ્યુમિનિયમ અને તાંબુ આપેલા, તો એના વિશે કંઈ કરવાનું, દેખાવો કેવો હોય છે, સખતપણું કેવું હોય છે એના માટે. શું તમે એવા પદાર્થોના નામ આપી શકો છો કે જે ધાતુ હોય, તે સિવાય કોષ્ટક 4.1માં, એટલે કે આ કોષ્ટક આપણે જોયું હતું લોખંડ, કોલસો, સલ્ફર અને એલ્યુમિનિયમ, એના સિવાયના પદાર્થો અધાતુઓ છે કે નહીં. ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદી પાડી શકાય છે. એટલે કે કોના આધારે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે શું કરી શકાય, અલગ પાડી શકાય અધાતુ. યાદ રાખો કે ચળકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે. કેવો છે, ચળકાટ ધરાવતું હોય અને સખતપણું હોય એને શું કહેવાય, ભૌતિક ગુણધર્મો કહેવાય. કેવા કહેવાય, ભૌતિક ગુણધર્મો. આપણે જોઈએ તો ધાતુ અને અધાતુના તત્વોના ભૌતિક ગુણધર્મો, ધાતુ તત્વના ગુણધર્મો અને અધાતુ તત્વના ગુણધર્મોમાં શું જોવાય છે, તો જોઈએ. શું તમે ક્યારેય લુહારને લોખંડના ટુકડાને ટીપતા જોયા છે, એટલે કે હા કે ના જોયા છે કે નહીં તમે એના વિશે, અથવા લોખંડના સાધન જેવા કે પાવડો, કુહાડી, ખંપાળી જોયા છે. શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે, એટલે કે ટીપો એને ટીપો હથોડી વડે તો શું એનો આકાર બદલાય છે કે નહીં બદલાતો એના વિશે. શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે, એટલે કે શું આનો આવો જ ફેરફાર થાય છે લાકડાને ટીપતા, તો એના વિશે. તો જોઈએ પ્રવૃત્તિ, આજ પ્રવૃત્તિ આપી હે, પ્રવૃત્તિમાં શું કીધું હે, લોખંડની એક નાની ખીલી, કોલસાનો ટુકડો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો અને પેન્સિલની અણી લો. કેટલો લેવાનો, ખીલી લેવાની, કોલસાનો ટુકડો લેવાનો, એલ્યુમિનિયમના જાડા વાયરનો ટુકડો લેવાનો અને પેન્સિલની અણી લેવાની, અને લોખંડની ખીલીને હથોડીથી ટીપો. કેના વડે ટીપવાનું, લોખંડની ખીલીને હથોડાથી ટીપવાનું. જોરથી ટીપવાની કોશિશ કરો, એટલે કે કેવું કરવાનું, જોરથી ટીપવાની કોશિશ કરો. એલ્યુમિનિયમના વાયરને પણ જોરથી ટીપો. આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલની અણીને ટીપો. તમારા અવલોકનનો કોષ્ટકમાં જોવાનું કે શું થાય છે, લોખંડની ખીલીના શું થાય છે, કોલસાના ટુકડામાં શું થાય ફેરફાર, એલ્યુમિનિયમના વાયરમાં શું થાય છે અને પેન્સિલની અણીમાં શું શું ફેરફાર થાય છે એના વિશે વર્ણવવાનું કીધું છે. પછી આગળ જોઈએ તો શું કીધું એ, તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે. કોણ કોણ બદલાઈ જશે, લોખંડની ખીલી અને એલ્યુમિનિયમનો વાયરનો. જો તેને સખત ટીપવામાં આવે તો તેની સપાટ થઈ જાય, પતરામાં રૂપાંતર થઈ જાય. કેવું, કેમાં રૂપાંતર થઈ જાય, પતરામાં રૂપાંતર થતું જોવા મળે છે. તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખથી તો પરિચિત જ હશો. તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમની ફોઇલથી પણ પરિચિત હશો. એટલે કે આપણે શું જોઈએ, અહીં બહાર નાસ્તો લેવા જઈએ તો આપણને શું કરે, એલ્યુમિનિયમની ફોઇલથી શું કરે, ઢાંકી દે, જેથી એ ઠંડુ ના થઈ જાય. જે ગુણધર્મને લીધે ધાતુને ટીપીને પાતળા પતરામાં બનાવી શકાય છે તેને ટીપાવપણું કહે છે. કોને કહેવાય, જેને ટીપવામાં આવે, ટીપીને પાતળા પતરા બનાવવામાં શકાય તેને શું કહેવાય, ટીપાવપણું. આ ધાતુઓની લાક્ષણિકતા ગુણધર્મ છે. કેવો છે, ધાતુઓની લાક્ષણિકતાનો ગુણધર્મ છે. તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલને અણી આ ગુણધર્મ ધરાવતું નથી. કોણ કોણ ગુણધર્મ ધરાવતું નથી, કોલસો અને પેન્સિલની અણી. શું આપણે તેનું ધાતુ કહીશું, એટલે કે ધાતુ કહીશું કે શું કહીશું. શું તમે ધાતુને, ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના
દાજ્યા વગર પકડી શકશો? કદાચ નહીં જ. શા માટે? બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો અને જેમાં લાકડા કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શકાય હોય, એટલે કે બચાવી શકો કે નહીં એના માટેનું. આ અનુભવોને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ટુકડા ઉષ્માના વહન માટે શું કહી શકશો? તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂડ્રાઈવર વાપરતા જોયા હશે, તો કેના માટે? તેનો કે તેને કેવા પ્રકારના હેન્ડલથી હોય છે, શા માટે? ચાલો આપણે શોધી શકીએ. એટલે કે જો શું કીધું, એક પ્રવૃત્તિ આપી. યાદ કરો કે વીજ પરિપથન બનાવવાને જે તે વસ્તુમાંથી વિદ્યુત પ્રવાહ કેવો કરવો પડે છે, પસાર થઈ શકે છે કે નહીં તેની ચકાસણી કરી કઈ રીતે કરતા હતા. ધોરણ આપણે કેટલામાં જઈ ગયા? છઠ્ઠામાં. તમે પ્રવૃત્તિ ઘણા પદાર્થોને લઈને કરી હતી. હવે તેને શું કરવાનું? તે પ્રવૃત્તિને કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ શું કરવાના? પદાર્થને લઈ ફરી કરો, અવલોકન કરો તથા આ પદાર્થોને સુવાક અથવા અવાકનું જૂથમાં ગોઠવવાનું. કેવા ગોઠવવાનું? સુવાક અને અવાકના પદાર્થમાં ગોઠવવાનું. સૌથી પહેલાં હોય લોખંડનો સળિયો અને ખીલી, કેવું હોય? સુવાક હોય. પછી સલ્ફર, તો કે એ બી કેવું હોય? કોલસાનો ટુકડો અવાક, તાંબાનો તાર સુવાક, તો એ રીતે વર્ગીકરણ કરવાનું. તમે અવલોકન કરશો કે લોખંડનો સળિયો, ખીલી અને તાંબાના તાર કેવા હોય? સુવાક હોય. જ્યારે સલ્ફરનો ટુકડો અને કોલસાનો ટુકડો કેવો હોય? અવાક હોય, જેનું વહન થાય નહીં. પછી પહેલી શું કે એને વિચાર આવ્યો, અરે તો અમારા અનુભવો તથા આ પ્રવૃત્તિ અમે દર્શાવે છે કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતનું સુવાક છે, એમ આપણે ધોરણ 6 શીખ્યા હતા. કેવો હોય? ધાતુ અને ઉષ્મા, ધાતુઓ રહ્યા એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું હોય? વાહક હોય, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. તમે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરોનો ઉપયોગ કર્યો ક્યાંય કર્યો છે? શું તમે ક્યારેય કોલસાના વાયર જોયા છે? ચોક્કસપણે નહીં જોયા હોય, એટલે કે આપણે ચોક્કસ નહીં જોયા હોય. ધાતુને જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય તેનું તણાવપણું કે ત્યાં તન્યકતા કહે છે, એટલે કે કેવું કરે? તણાવપણું કહેવાય. ક્યાંને? જે ધાતુને જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તેના તાર બનાવી શકાય તો તેને શું કહેવાય? તણાવપણું કે તન્યતાપણું કહેવાય. શું તમે ક્યારે લોખંડની તકતી કે પથરો, ધાતુનો સિક્કો અને કોલસાના ટુકડાના જમીન પર પડવા અવાજ સાંભળ્યો છે? કેનો? લોખંડના પતરાનો, પછી ધાતુના સિક્કાનો અને કોલસાના ટુકડાના જમીન પર પડવાથી શું થાય? જો ના, તો અત્યારે જ પ્રયત્ન કરવાનો. તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાય છે તો એના વિશે સમજાવવાનું કે કોઈ અવાજમાં શું શું ફેરફાર થાય એ જોવાનું. તમે ક્યારેક મંદિરમાં લાકડાના ઘંટ જોયા છે? તમે તે માટે કારણ જણાવી શકો. જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથડાવતા તે રણકાર ઉત્પન્ન કરે છે. કેવો કરે? રણકાર ઉત્પન્ન કરે. ધારો કે તમારી પાસે એક સરખા દેખાતા બે બોક્સ છે, જેમાંથી એક લાકડાનું છે તથા બીજું ધાતુનું છે. શું બંને બોક્સને અથડાવીને કહી શકો કે કયું બોક્સ ધાતુનું છે? હા, કહી શકીએ ને, કેમ ના કહી શકીએ? ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેને કેવું કહેવાય? રણકારયુક્ત કહે છે. કેવું કહેવાય? ધાતુઓ કેવું કરે? રણકાર ઉત્પન્ન કરે, એટલા માટે શું કહેવાય? રણકારયુક્ત. ધાતુ સિવાયના પદાર્થો રણકાર ઉત્પન્ન કરતા નથી, એટલે કે એનો અવાજ આવતો નથી. ઉપરની પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત, ચમકદાર, ટીપી શકાય તેવા, ખેંચી શકાય તેવા, રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા અને વિદ્યુતનું વાહક હોય છે. કેવું હોય છે? ઉષ્મા અને વિદ્યુતનું વાહક જોવા મળે. જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય તેને શું કહેવાય? ધાતુઓ કહેવામાં આવે છે. કેવા? કોણ કોણ શું ધરાવે? તો કે ધાતુઓ કોને કહેવામાં આવે? તો કે સખતપણું, ચમકદાર ધરાવતું હોય, ટીપાપણું હોય તેઓ, પછી ખેંચી શકાય તેવા હોય, રણકાર ઉત્પન્ન કરતા હોય, ઉષ્મા અને વિદ્યુતનું કેવા હોય? વાહક હોય, તેને કેવા કહેવાય? ધાતુઓ કહેવાય. એના ઉદાહરણો કયા કયા થાય? લોખંડ, તાંબુ,
एल्युमिनियम कैल्शियम मैग्नीशियम वगैरह धातुओं उदाहरणों के उदाहरणों तेना थी उल्टो पदार्थों जेवा के कोलसो सल्फर नरम तथा देखाव झाखा हो केवा हो नरम हो देखावामां तेमने हथोड़ी थी टपकारता तेनो भूको थाय छे तेओ रणकार उत्पन्न करता नथी अने उष्मा अने विद्युतनो अवाहक होय छे आवा पदार्थोने शुं कहेवाय अधातु कहेवाय एना उदाहरणो कया कया सल्फर कार्बन ऑक्सिजन फॉस्फरस वगैरे धातुओ अधातुओना केवा छे उदाहरणो छे શું કીધું એ સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી છે કઈ કઈ કાપી શકાય ચપ્પાથી કાપી શકાય કેવી છે સોડિયમ અને પોટેશિયમ પારો એકમાત્ર એવી ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે કેવી જોવા મળે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે હવે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો કયા કયા આપણે પહેલા સૌથી પહેલા શું જોયું તો કે શું જોયું ભૌતિક ગુણધર્મો જોયા પછી હવે રાસાયણિક ગુણધર્મો જોઈએ તમે લોખંડને કટાવવાની ઘટનાની પરિચિત છો એટલે કે કાટ લાગવાની પરિચિત જે પ્રક્રિયામાંથી કાટ લાગે બને છે તે પ્રક્રિયા યાદ કરો ધોરણ આપણે સાતમાં મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગાવવાની પ્રવૃત્તિ કરેલી છે તમે શીખી ગયા છો કે પ્રક્રિયામાં શું કીધું ઓક્સિજન ઓક્સાઇડ બને છે લોખંડ અને મેગ્નેશિયમની સાથે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ નીચેના રાસાયણિક સમીકરણમાં પૂરી કરી શકાય એટલે પૂરી કરો શું છે લોખંડ એટલે કે એને એફી કહેવાય અને શું છે ઓક્સિજન એટલે કે ઓટો કહેવાય અને પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે એ છે અને બીજું છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય તો કે શું બનાવે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે એ રીતે તો શું એ એક પ્રવૃત્તિ આપીએ ચાલો લોખંડ ઓક્સિજન અને પાણી સાથે પાણીની પ્રક્રિયા થવાથી બનતા કાટના ગુણધર્મો જોઈએ કહેવાના જોવાના કાટના એક ચમચી જેટલો કાટ લઈ તેને થોડાક પાણીમાં ઓગાળવાનો કેવા ઓગાળવાનું પાણીમાં તમે જોશો કે કાટ આ પાણીમાં નિલંબિત કરે છે કેવું કરે છે નિલંબિત રહે છે આ નિલંબન સારી રીતે હલાવો એટલે કે હલાવી દેવાનું એને આ દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ વડે ચકાસવાનું તમે શું અવલોકન કર્યું એટલે કે લાલ લિટમસ પર અસર શું કરે છે અને ભૂરા લિટમસ પર કેવી અસર કરે એ જોવાનું શું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક એના પરથી નક્કી કરવાનું તો આપણે આકૃતિમાં જો શું આપ્યું એ કાટનું નિલંબન આપ્યું એ આ બંનેમાં કસનળીમાં અને પ્લેટમાં અને લાલ લિટમસ પત્ર હે અને કાટ હે બરાબર પછી પાછો પહેલીને પ્રશ્ન થયો શું તાંબાને પણ કાટ લાગે છે મેં તાંબાના વાસણો પર લીલાશ પડતા ધબ્બાઓ જોયા છે એટલે કે લીલાશ પડતો કાટ લાગે જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ચાખું લીલાશ પડતું પડ જાય બાજી જાય છે એટલે કે શું થાય એના પડ લાગે છે આ લીલો પદાર્થ એ કોપર હાઇડ્રોક્સાઇડના શું હોય છે અને કોપર કાર્બોનેટનું શું હોય છે મિશ્રણ હોય છે તેનું સમીકરણ નીચે મુજબ એટલે કે કોપર પ્લસ હાઇડ્રોજન સાથે પાણી સાથેની કાર્બન ડાયોક્સાઇડ સાથેની ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરતા શું મળે તો કે શું મળશે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ મળે છે હવે મેગ્નેશિયમની પટ્ટીના દહનની પ્રવૃત્તિ યાદ કરો કોની યાદ કરવાની મેગ્નેશિયમની પટ્ટીની દહનની યાદ કરો મેગ્નેશિયમની પટ્ટીના દહનથી મળતી રાખને પાણીમાં ઓગાળીને તેની પ્રકૃતિ એસિડિક છે કે બેઝિક તે તપાસવાનું કીધું છે શું દ્રાવણ એસિડિક છે કે બેઝિક એવું થાય તમે કે તે કેવી રીતે નક્કી કરો છો એટલે કે એસિડિક કે બેઝિક એ કઈ રીતે નક્કી કરશો તમે નોંધ્યું જ હશે કે લાલ લિટમસ ભૂરું થઈ જાય છે માટે મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય બેઝિક છે કેવી હોય બેઝિક છે સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રવૃત્તિ કરે એટલે કે ધાતુના ઓક્સાઇડ હોય એ કેવી પ્રક્રિયા કરે બેઝિક ચાલો હવે અધાતુ અને ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈએ એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈએ તો પ્રવૃત્તિ આપી શિક્ષક વર્ગની મદદથી નિર્દેશન કરવાનું સલ્ફરના થોડા ભૂકાને પ્રચલિત ચમચી માલો અને ગરમ કરો શું કરવાનું ભૂકા લેવાના કેના સલ્ફરના ભૂકા લેવાના જો પ્રજલન ચમચી ન મળે તો એટલે કે જલ સળગીને ધુમાડા જેવું ના મળે તો શું કરવાનું કોઈ પણ બાટલીમાં નાખે ઢાંકણાને લઈ તેની ફરતે
તાર વીટાળી દો, એટલે કે શું કરવાનું, ફરતે તાળ વીટાળી દો, તથા તેને આકૃતિમાં આપ્યા મુજબનો આકાર આપવાનો. ક્યાં આવો આકાર આપવાનો, કેવો આપવાનો આકાર, શું છે, સલ્ફરના ભૂક્કાનું દહન કરવું હોય તો એનું હે કામ ચલાવ પ્રજલન ચમચી, એટલે કે ચમચી ના હોય તો એને પડે કરો. જેવું સલ્ફરનું દહન શરૂ થાય છે તે તરત જ ચમચીને વાયુપાત્રમાં દાખલ કરો, એટલે કે વાયુપાત્ર છે એમાં શું કરવાનું, દાખલ કરવાનું. વાયુપાત્રને ઢાંકણથી ઢાંકી દો અને ખાતરી કરો કે ઉત્પન્ન થતો વાયુ બહાર ન નીકળી જાય, એટલે કે વાયુ બહાર આવે નહીં. થોડી વાર પછી ચમચીને કાઢી લો. કેવી કરવાની, ચમચીને કાઢી લો. વાયુપાત્રમાં થોડું પાણી ઉમેરો. કેવું ઉમેરવાનું, પાણી, અને તરત જ ઢાંકી દેવો. ઢાંકી ઢાંકણીથી કેવું કરી દેવાનું, ઢાંકી દેવાનું. વાયુપાત્રને બરાબર હલાવો. કેવું કરવાનું, હલાવી દેવાનું. બનેલા દ્રાવણને લાલ અને ભૂરા લિટમસ પેપર વડે ચકાસવાનું કે શું અસર થાય છે એ. આને ગરમ કરવાનું, પછી એમાં પાણી ઉમેરવાનું અને શું કરવાનું, પછી એને લિટમસ પત્ર વડે ચકાસણી કરવાની. પછી આગળ તો એમાં આપેલું છે, શું આપ્યું એ, તો કે એસિડ તથા બેઝના ધાતુઓ અને ધાતુના નામ આપ્યા છે. તો કે બેઝનું નામ શું આપ્યું છે, સૌથી પહેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ કેવું છે, ધાતુ કઈ છે, કેલ્શિયમ. એસિડનું નામ શું છે, સલ્ફ્યુરિક એસિડ. કેવું છે, સલ્ફ્યુરિક એસિડ. અને અધાતુ કયું છે, સલ્ફર. એ જ રીતે બીજા ત્રીજા ચોથા અને પાંચમામાં પ્રવૃત્તિ કરવાની અથવા બહુ પૂરા કરવાની. સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નિપજનું નામ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હોય છે. કેવું હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડને પાણીમાં ઓગળવામાં આવે ત્યારે શું બને, સલ્ફ્યુરિક એસિડ બને છે. તેની પ્રક્રિયા નીચે મુજબ દર્શાવી શકાય. સલ્ફર ડાયોક્સાઇડની સાથેની પ્રક્રિયા કરી પાણી સાથેની પ્રક્રિયા કરતાં શું મળે, સલ્ફ્યુરિક એસિડ. સલ્ફર ડાયોક્સાઇડને શું શું સૂત્ર વડે દર્શાવાય, SO2 વડે. અને પાણીને H2O. સલ્ફ્યુરિક એસિડને શું બનાવવા દર્શાવાય, H2SO3. સલ્ફ્યુરસ એસિડ એસિડ દ્વારા લિટમસ પેપર લિટમસને લાલ બનાવે છે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડને ની પ્રકૃતિ એસિડ હોય છે. કેવી હોય છે, એસિડ હોય. ધોરણ 7માં આપણે તમે પ્રયોગમાં જોયેલા કેટલાક એસિડ અને બેઝના નામ જણાવો, તેમના નામ કોષ્ટકમાં લખો અને તેનામાંથી ઓક્સિજન અને સાથે ઓક્સાઇડ બનાવતી હોય તેવી ધાતુ અને ધાતુને ઓળખવાની કીધી છે. તો આપણે અહીંયા સુધી રાખીશું આજે. આગળના પાર્ટ 2માં આપણે આગળ સમજીશું.